जय स्वामीनारायण। हूँ विद्यासागर स्कूल में आपनु ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत है। आज आप संस्कृत विषय में अभ्यास करवानो छे। विभाग एनी अंदर तमारे चार मार्कनी कृति परिचय आवे छे। रामायण, महाभारत, गृहीय सूत्र, भास, कालिदास, आयुर्वेद इतिहास, नीति कथाओ, एवा घणा बधा विषयों छे के जेमनो अलग अलग विभाग वाइज परिचय करवानो होय छे। तो एमांथी आपणे पुनरावर्तन रूपे नीति कथाओ विषय आजे आपणे अभ्यास करवा जई रह्या छीए। तमारा पाठ्यपुस्तकनी अंदर 110 पाना नंबर पेज 110 उपर छे। જ્યારે તમે આ વિડીયો જુઓ છો ત્યારે પુસ્તક સાથે રાખજો, જેથી કરીને તમને હું જે કંઈ પણ સમજાવું છું એ સરળતાથી સમજી શકો છો। સંસ્કૃત નીતિ કથાઓ એવું એકમ નંબર 8 આપેલું છે। પહેલાં આપણે પાઠ્યપુસ્તકની વાત જોઈએ કે નીતિકથા નીતિનો બોધ પ્રસરાવતી કથાઓનું નીતિકથા તરીકે ઓળખવામાં આવે છે। નીતિ એટલે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે એવા સિદ્ધાંતો। માનવ સમાજમાં નીતિને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે, કેમ કે નીતિ વિનાનું જીવન માનવ જીવન નહીં પણ પશુ જીવન બની રહે છે। બીજી રીતે કહીએ તો માનવ પણ એક જ રીતે તો પશુ જ છે, પણ અહીં નીતિનો અમલ થતો હોવાથી પશુઓના સમૂહ કરતાં આ માનવ સમાજ જુદો પડે છે। આ કારણથી ઘણા પ્રાચીન કાળથી માનવ સમાજમાં નીતિનો બોધ પ્રસરે તે માટેનો પ્રયત્ન થતો આવ્યો છે। આવા પ્રયત્નોના ફળ સ્વરૂપ સંસ્કૃતમાં નીતિકથાઓનું વિશાળ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે। સંસ્કૃતમાં રચાયેલી આવી નીતિકથાના મૂળ વેદ અને ઉપનિષદોમાં એ પણ નોંધવું જોઈએ, એટલે કે એમની નીતિકથાઓનો મૂળ વાત છે એ વેદ અને ઉપનિષદમાં મળે છે। બીજી વાત, ઘણીવાર મેં તમને ક્લાસરૂમની અંદર જણાવ્યું છે કે આપણું જીવન છે એ નીતિવાળું હોય છે, એટલે કે કાર્યક્રમવાળું, ક્યારે ખાવું, શું કરવું, કેમ, શું 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 કામ કરી શકીએ, કેવું વર્તન કરી શકીએ, કેવી રીતે બોલી શકીએ, આપણી દિનચર્યા શું છે, તો આવી બધી જ ઘણી બધી બાબતો છે આવરી લેતી બાબત આ નીતિકથાઓમાં જોવા મળે છે। એટલે જ અને એના મુખ્ય પ્રવર્તકા વિષ્ણુ શર્મા ગણાય છે। ધોરણ 11ની અંદર પણ આપણે નીતિકથાઓ ભણાતા નારાયણ ભટ્ટ અને વિષ્ણુ શર્મા, આ બે છે એ નીતિકથાના મુખ્ય પ્રવર્તક છે। સંસ્કૃત સાહિત્યમાં નીતિકથાઓની પરંપરા જ પ્રાણીકથાઓનો સમાવેશ થાય છે। આ પ્રકારની નીતિકથાઓમાં પાત્ર તરીકે પ્રાયઃ પશુ પક્ષી હોય છે, એટલે વાત કોની કરવામાં આવે છે, તો કે પશુ પક્ષીઓની, એટલે એમને પ્રાણીકથા તરીકે પ્રસિદ્ધિ મળી છે। સમય જતાં નીતિકથાઓમાં પ્રાણીઓએ એટલું બધું મહત્વ અપાયું છે કે આજે તો પ્રાણીકથા શબ્દ એક રીતે તો નીતિકથાનો પર્યાય બની રહ્યો છે, એટલે કે પંચતંત્ર। પ્રાણીકથા તમે યાદ સાંભળશો શબ્દ એટલે તરત તમને યાદ આવશે કે પંચતંત્ર, જે ધોરણ તમે 11માં ભણેલા છો, તો ત્યાં પ્રાણીઓ અને પક્ષીઓની વાત આવે છે। ખરેખર વાસ્તવિક એ પશુ પક્ષીઓની નહીં પણ માણસ જીવનને પણ અમલીકરણ બને છે, અથવા તો એમના જીવનમાં પણ એ ઉપયોગી થઈ રહી છે એવી કથા હોય છે, જેથી માણસ એમાંથી બોધ મેળવે છે વાર્તા પરથી, અને પોતે કેવું વર્તન કરવું એમની એને જાણ થાય છે। હકીકતમાં તો પશુ પક્ષીઓની ગતિવિધિ, સ્વભાવ, ખાસિયતો, ખામીઓ જેવી અનેક બાબતોનો સૂક્ષ્મ અભ્યાસ કરીને તેમના આધારે ગુણ દોષ પરક નીતિનો ઉપદેશ આપવાનું કાર્ય જે તે કથાકારે કર્યું છે। આવી કથાઓમાં માનવ સમાજને પારિવારિક અને સામાજિક વ્યવહારનો બોધ કરાવવાની સાથે સાથે ધાર્મિક તથા રાજનૈતિક શિક્ષણ આપવાનું લક્ષ્ય પણ રખાયું છે। એટલે માત્ર ખાસિયતો કે ખામીઓ કે ખૂબીઓ કે વર્તન એનો અર્થ નથી, સાથે સાથે રાજકીય અને ધાર્મિક બાબતો છે એને પણ લક્ષ્યમાં રાખ્યું છે। અને આવી કથાઓ એટલે કે પ્રાણીકથા કે નીતિકથાનું સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ બે મુખ્ય છે। આમાંથી પંચતંત્ર
અગિયાર મામા ભેણા છો અને આજે વાત કરવાની છે હિતોપદેશ. આપણો મુખ્ય ટોપિક છે હિતોપદેશ. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ શકે છે કે હિતોપદેશ કૃતિ વિશે તમે પરિચય આપો. તો ત્યારે જ્યારે તમે હિતોપદેશ વિશે લખવા બેસો છો તો પંડિત વિષ્ણુ શર્મા અને નારાયણ ભટ્ટ એ બેનો ઉલ્લેખ કરો છો. ત્યારબાદ નીતિકથાઓ શું છે, બોધ પ્રસરાવે છે, કથા નીતિ તરીકે ઓળખવામાં આવે છે, પશુ પક્ષીઓની વાત હોય છે, માનવ સમાજમાં એ સ્થાન ધરાવે છે, આવી બધી વાત તમારે પ્રસ્તાવના રૂપે લખવાની હોય છે. અને ત્યારબાદ મુખ્ય ટોપિકની એટલે હિતોપદેશની વાત છે એ લખવાની હોય છે, એટલે કે કરવાની છે. હવે આપણે એની વાત જોઈએ. હિતોપદેશ બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત મનાતા પંડિત નારાયણ ભટ્ટે હિતોપદેશ નામના આ કથા ગ્રંથની રચના કરી છે. કોણે રચના કરી છે જો હું અંડરલાઈન કરી આપું છું તો કે પંડિત નારાયણ ભટ્ટ. શું નામથી કર્યું છે તો કે હિતોપદેશ નામથી. એટલે કોના આશ્રિત હતા તો કે રાજા ધવલચંદ્રના આશ્રિત. ક્યાંના રાજા છે તો કે બંગાળના રાજા છે. ઘણી બધી વાર સાહિત્યિક પ્રશ્નો પણ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલે સાથે સાથે આપણે એવું યાદ રાખશું કે હિતોપદેશની રચના કોણે કરી છે, કોણ બે મુખ્ય પ્રવર્તક છે. એટલે સાથે સાથે હું તમારું ધ્યાન એવું યાદ દોરતી જાઉં છું જેથી કરીને તમને સાહિત્યિક પ્રશ્નો પણ આવડે. આ કથા ગ્રંથની એટલે કે હિતોપદેશની રચના નારાયણ ભટ્ટે કરી છે. ઈસવીસન 10મી થી 14મી સદીની વચ્ચેનો કોઈ કાળમાં થઈ હશે. શેની તો કે હિતોપદેશની રચના એવું મનાય છે. પંચતંત્રમાંથી પ્રેરણા લઈને આની રચના કરવામાં આવી છે. પંચતંત્રની જેમ આ ગ્રંથમાં પણ પશુ પક્ષીઓની વાત દ્વારા નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવ્યો છે. હિતોપદેશની અંદર પણ પશુ પક્ષીઓની વાર્તા જોવા મળે છે, એમાં પણ નીતિશાસ્ત્ર જોવા મળે છે અને એના દ્વારા એટલે કે એમાંથી બોધ લઈ અને માણસે પોતાનું જીવન કેવી રીતે પસાર કરવું એનો એને શીખવા મળે છે અથવા તો સમજ મળે છે. આ ગ્રંથમાં ચાર વિભાગ છે. શું યાદ રાખવાનું તો કે મુખ્ય ચાર વિભાગ છે. શેમાં તો કે હિતોપદેશમાં. દરેક વિભાગમાં જુદી જુદી સંખ્યામાં ઉપદેશ કથાઓ છે. ચાર વિભાગ છે, બધા જ વિભાગમાં અલગ અલગ ઉપદેશ એટલે કે જુદું જુદું છે. જેમ કે પ્રથમમાં પહેલામાં શું છે તો કે મિત્રભેદ. મિત્રભેદ આમાં મિત્રતાનું મહત્વ બતાવીને મિત્રો કેવી રીતે મેળવવા અને મૈત્રી કેવી રીતે ટકાવી રાખવી એને લગતો બોધ આપનારી કથાઓ છે. એટલે પહેલો વિભાગ છે મિત્રભેદ. એની અંદર મિત્રોનું મહત્વ શું છે, આપણે મિત્રોને ટકાવવા માટે એટલે કે મૈત્રીય ભાઈબંધી સાદા શબ્દમાં કહીએ તો કેવી રીતે ટકાવી શકાય, કેવું વર્તન કરવું એ બોધ આપતી કથાઓ છે. બીજો વિભાગ છે દ્વિતીય સુહદ ભેદ. નામના વિભાગમાં પરિસ્થિતિ બદલાતા મિત્રતામાં કેવી રીતે ભેદ પડે છે. સુહદ ભેદ એટલે કે મિત્રતામાં પરિસ્થિતિ બદલાય તો કેવા ભેદ પડે છે અને છેવટે મિત્રોને ગુમાવવા પડે છે. જો પરિસ્થિતિ બદલાઈ જાય અને કંઈક એવી ઘટના બને તો મિત્રતા કેવી રીતે છૂટી જાય છે, એમાં ઘણા બધા પ્રકાર તમે સમાવેશ કરી શકો છો એટલે કે યાદ કરી શકો છો. ખોટું બોલો છો, ભાઈબંધ સાથે બનાવટ કરો છો કે એની વિશે કંઈ પણ બોલો છો, બીજાને એમની વાત કહી દો છો, આવી સામાન્ય નોર્મલી સમજ તો તમારી પાસે છે જ તે. છતાં જ્યારે પછી તમે 12મું ભણી લ્યો પછી તમારે પર્ટિક્યુલર એટલે કે પર્સનલી હિતોપદેશ વાંચવું હોય તો નીતિકથામાંથી આનું ઊંડાણપૂર્વક વિસ્તારથી વર્ણન છે એ જોવા મળશે. તૃતીય વિભાગ એટલે ત્રીજા વિભાગની અંદર વિગ્રહ નામના વિભાગમાં યુદ્ધ નીતિનો બોધ આપતી કથાઓનો સંગ્રહ છે. ત્રીજા વિભાગમાં યુદ્ધ નીતિ વિગ્રહ એટલે યુદ્ધ કેવી રીતે કરવું, કેવી નીતિ ચાલવી, કેમ જીત મેળવવી જેવી બધી જ માહિતીઓ છે એ તમને આ ત્રીજા વિભાગમાં જોવા મળે છે.
छेले एटले के चौथा विभाग नी अंदर संधि छे। एक बीजा थी विरोधी एवा लोको मा पण केवी रीते संधि करी करावी शकाय तेने लगती कथाओ छे। संधि एटले समझूती, समाधान, समझण, एवा कोई भी अर्थ तमे लई शको छो। संधि थी जे लोको आपड़ा विरोधी छे एटले के जेमने आपणी साथे बनतु नथी अथवा तो आपड़ा मित्र नथी एनी साथे आपणे केवी रीते व्यवहार करवो, केवी रीते एमनी साथे काम करवू एवी वगैरे बाबतो छे ए आ संधि नामना विभागमां आवरी लीधी छे। एने लगती पण केटली बधी केटलीक कथाओ छे। पंचतंत्रनी कुल 43 कथाओमांथी अहीं 25 कथाओ सीधी ज लेवामां आवी छे। बीजा टॉपिकनी वात करिए, फरीथी तमने पुनरावर्तन करी आपू के हितोपदेशनी अंदर चार विभाग पड़े छे। चारे विभागमां जुदा जुदा उपदेशो आप्या छे। पहेलो विभाग एटले के प्रथम भागनी अंदर मित्रभेद छे जेमां मित्रतानुं महत्व देखाड्युं छे। बीजा अने मित्र केवी रीते टकावी शकाय ई पण मळ्युं छे जाणवा। बीजा विभागनी अंदर छे सुहद भेद नामना विभागमां परिस्थिति बदलाता मित्रतामां केवी रीते भेद पड़े छे एनी वात छे। અને પરિસ્થિતિ બદલાવતા મિત્રતામાં ભેદ પડે એટલે કે ફાટ પડે અને મિત્રો આપણે ગુમાવવાનો વારો આવે છે એવી માહિતીઓ પણ મળે છે। ત્રીજા વિભાગમાં યુદ્ધનીતિનો બોધ આપ્યો છે। યુદ્ધનીતિ કેવી રીતે કરવી, કેવી રીતે યુદ્ધ કરવું જેવી ઘણી બધી બાબતો છે એ ત્રીજા વિભાગમાં જોવા મળે છે। ચોથો વિભાગની વાત કરીએ તો એમાં એકબીજાથી વિરોધી એવા લોકોમાં પણ કેવી રીતે સંધિ કરાવી શકાય છે એની માહિતી છે એ ચોથા વિભાગમાં આપેલી છે। આપણે તો માત્ર એના નામનો ઉલ્લેખ આવે છે, અંદર પર્સનલ શું શું કયા વિભાગમાં કેવી રીતે વર્ણન છે શું છે એવું લખવાનું આવતું નથી। આપણે ઇતિહાસ પરિચય આવે છે પણ એનો ખાલી ઉલ્લેખ જોવા મળે છે, એની અંદર નાનું નાનું અને એમાં કઈ કઈ પ્રકારની કેવી કેવી કથાઓ શું છે કોનું ઉદાહરણ આપીને કર્યું છે એવી વાત આવતી નથી। એટલે આપણને અહીંયા ખાલી ચાર વિભાગ છે, એમના નામ અને એના વિશેની એના નામ પ્રમાણેનો ગુણ એવી માહિતી આપેલી છે જે તમારે પણ પરીક્ષામાં એવી રીતે લખવાની છે। ત્યાર પછી વાત છે કે પંચતંત્રની કુલ 43 કથાઓમાંથી 25 કથા નારાયણ ભટ્ટે સીધી જ લઈ લીધી છે, એમાં 17 કથાઓ તદ્દન નવી છે। 17 કથાઓ છે એ નવી મૂકી છે। પંચતંત્રમાં 5 વિભાગ છે જે ધોરણ તમે 11માં જોયું હતું, એ વિભાગમાંની કથાઓને નારાયણ ભટ્ટે પોતાની રીતે જે તે વિભાગમાં સમાવી છે। એટલે અહીંયા તમને એવી વાત કરી છે કે પંચતંત્રમાં જે 5 વિભાગ છે જે 25 કથા લીધી હતી એમાંથી જે તે વિભાગમાં નારાયણ ભટ્ટને જેમ લાગ્યું હતું કે જે રીતે એને સમજાણું હતું એવી રીતે એણે જે તે વિભાગમાં વહેંચી છે। આમ મૂળ કથા ભલે પંચતંત્રની હોય પણ તે કયા વિભાગમાં મૂકવી એ નારાયણ ભટ્ટે પોતે જ નક્કી કર્યું છે। એટલે કદાચ ત્યાં બીજા વિભાગમાં હોય પણ નારાયણ ભટ્ટને પોતાની રીતે એના વિભાગમાં એણે મૂકી છે, એને તો 4 વિભાગ પાડ્યા છે। ત્યાર પછીની વાત જોઈએ તો પુનઃ મૂષકો ભવ એવી ઉક્તિ સાથે પ્રચલિત ઉંદરને બિલાડી, બિલાડીને વાઘ અને છેવટે વાઘને ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી, આવું તમે પ્રાઇમરીના જે સંસ્કૃત પાઠ ભણ્યા હતા એની અંદર આવેલું છે કે ઉંદરને બિલાડી બનાવી દીધી, બિલાડીને વાઘ અને વાઘને પાછો ઉંદર બનાવી દીધો એવી કથા છે। ટીટોળીના ઈંડાને ડૂબાવી દેનાર, સમુદ્રને પૂરી દેવાનો ઉપક્રમ હાથ ધરતી ટીટોળી અને છેવટે સમુદ્રે કરેલી ક્ષમાયાચના વાળી કથા જેવી સુપ્રસિદ્ધ કથાઓ હિતોપદેશનું વિશેષ પ્રદાન છે। એટલે કે તમે સંસ્કૃતમાં ભણ્યા હોય પણ નીતિકથામાં પણ એકબીજાને તું આવું બન, ઉંદરને બિલાડી કીધું, જેવી રીતે આને ટીટોળીની વાત કરી તો એવી કથાઓ પણ હિતોપદેશમાં જોવા મળે છે। અંત તરફ વાત કરીએ તો આ ગ્રંથના પ્રારંભમાં જણાવ્યું છે તેમ શ્રુતો હિતોપદેશો અયમ
पाठवम संस्कृतो उक्तिषु वाचाम सर्वत्र वैचित्र्यम नीति विद्या ददाति च। अर्थात आ हितोपदेश ने सांभळवामां आवे तो सांभळनार ने त्रण लाभ थाय छे। कया कया त्रण लाभ? तो के पहली बात, संस्कृत भाषा ने बोलवामां निपुणता आवे छे। बीजी बात, वाणीमां बधेज वैचित्र्य एटले के बीजा करता तमे विशेष रूप अलग थी बोली शको छो। तमारी पासे शब्द भंडोळ वधे छे, भाषा सज्जता वधे छे, अने त्रीजू छे नीति विद्यानी जानकारी आपे छे। ग्रंथकारनी आ उक्ति बधी ज रीते साची ठरे छे, एटले के त्रीजो विभाग छे एमां जानकारी मळे छे। आम त्रण लाभ छे ए दरेक व्यक्तिने थाय छे के जे लोको नीति कथाओ એટલે કે હિતોપદેશ ભણે છે। તમારે પરીક્ષા માટે તો તૈયાર કરશો તે વિદ્યાર્થીઓ, પણ સાથે સાથે જીવનમાં પણ ઉપયોગી બને એવી આ નીતિ કથાઓ હોય છે। અને વર્તમાન સમય અનુસારે ટીવીની અંદર પણ ટીવી સિરિયલના રૂપે પંચતંત્રની વાર્તાઓ અને સરસ મજાના ચિત્રો સંગીત સાથે પ્રસ્તુત થાય છે, જે આપને ક્લાસરૂમમાં વાત કરી હતી ત્યારે જણાવ્યું હતું, ઘણા બધાએ જોયું પણ છે। હજી જ્યારે સમય મળે ત્યારે તમે જોઈ શકો છો। અને આમ તમે જ્યારે હિતોપદેશ પૂછે કૃતિ પરિચય, તો 4 માર્ક માટે લખવાનું હોય છે। એટલે પહેલાં સંસ્કૃત નીતિકથાનો ઉલ્લેખ કરજો, ત્યારબાદ હિતોપદેશની વાત કરજો, અને આ વિડીયો શાંતિથી સાંભળજો, સમજજો, અને પછી એના આધારે લખવાની કોશિશ કરજો। સરસ મજાનો કૃતિ પરિચય તમને જે રીતે યાદ રહે એવી રીતે તમારે લખવાનું છે, કે પહેલાં પ્રસ્તાવનામાં નીતિકથાઓની વાત કરવાની છે, ત્યારબાદ મુખ્ય ટોપિક હિતોપદેશ, એમના 2 પ્રવર્તકો, એને 4 વિભાગ પાડ્યા છે એમની વાત, અને છેલ્લે ઉપસહાર રૂપે કે એમાંથી દરેક માણસને લાભ થાય છે એવી વાત પણ તમે ઉપસહારમાં મૂકી શકો છો। અને આ 4 માર્ક માટે તમે સરસ મજાનો કૃતિ પરિચય છે એ તૈયાર કરી શકો છો। આ વિડીયો સાંભળજો, જોજો અને લખવાની કોશિશ કરજો। જય સ્વામિનારાયણ। વિદ્યાર્થી મિત્રો, હવે બીજા લેક્ચરમાં મળીશું।